ગુજરાતના પાટીદાર સમાજથી ઉમિયા માતાના મંદિરે નોંધાયેલા છે એ 72 સમાજો છે. કેટલા પાટીદારો એટલે એવા બીજા કોઈ વિશ્વકર્માના 34 સમાજ અલગ અલગ હોય એટલે એના કેટલા છે ખબર નથી. કોઈ 5 ગામના હોય, કોઈ 10 ગામના હોય, કોઈ 50 ગામના હોય, કોઈ એક અમારે જો 70 ગામનો સમાજ છે એ એના પ્રમાણમાં 60,000 એટલે અમે એવી પણ નોંધ લેવાના છીએ કયા સમાજના કેટલા ગામ અને એમના કેટલા પરિવાર. એટલે અમને પણ એ ખ્યાલ આવશે કે અમને કેટલા પરિવારોનું આ મોહિતમાં અમારું સમર્થન છે. ઓકે, આજે ખાસ બેઠક યોજાઈ છે, શું ખાસ મુદ્દાઓ છે અને આગળ શું પ્લાનિંગ સમાજનું થઈ રહ્યું છે? 84 કડવા પાટીદાર સમાજ તરફથી અમે વારંવાર અમારા સમાજમાં અને બીજા સમાજોમાં જે દીકરીઓ પ્રેમ લગ્ન કરીને ભાગી જવાના અનેક બનાવો પેપર મીડિયા દ્વારા અથવા પોલીસ ખાતાના થયેલી ફરિયાદના આધારે અમારા ધ્યાનમાં આવ્યું ત્યારે અમે અમારા સમાજના તમામ હોદ્દેદારોની રૂબરૂમાં કારોબારીમાં આ પ્રશ્નને તમામ જાતિ જ્ઞાતિના તમામ નાના મોટા સમાજોને ગોળને એકત્રિત કરીને આ પ્રશ્ન માત્ર કોઈ સુધારાવાદક કે સુધારા કરવાના પ્રયત્નોમાં વાલી સંમેલન કે દીકરીઓના સંમેલનથી આ સુધારો થઈ શકે એવી શક્યતાઓ અમને ન દેખાય ત્યારે આ કાયદામાં સુધારો કરવો એના મૂળમાં જ ઘા કરવો એવો અમારા બધાના મનમાં નક્કી થયું અને એને સુધારવા માટે માત્ર એક સમાજ જો આ મુહિમ લઈને નીકળે તો એ શક્યતા ઓછી લાગી. ત્યારે અમને વિચારના અંતે અમે તમામ ગુજરાતના તમામ જાતિ જ્ઞાતિ માત્ર હિન્દુ સમાજોને એકત્રિત કરીને નાના મોટા ગોળના જે ગામડાઓના પ્રમુખમંત્રીઓને બોલાવીને આ બાબતમાં સંમત હોય એવા લોકોનું એક મોટું અધિવેશન બોલાવી અને આવતા દિવસોમાં સરકારમાં વિધેયક પસાર કરીને કાયદામાં ફેરફાર કરવો એ એક અમારી એક વિચારસરણા ચાલે છે અને એના માટે શનિવારે અમારો 84 કડવા પાટીદાર સમાજના સંકુલમાં અમે આ તમામ પ્રમુખ મંત્રીઓને મહાસંમેલન બોલાવીને આ ત્રણ બાબતો કે દીકરી 18 વર્ષની જે વયમર્યાદા છે લગ્ન કરવાની એ લગ્ન જો 18 વર્ષની દીકરી લગ્ન કરે પ્રેમ લગ્ન કરે તો એમાં મા બાપની સંમતિ હોવી ફરજિયાત છે. પ્રેમ લગ્ન કરવા માટેની ઉંમર 25 વર્ષની સરકારે કરવી જોઈએ અને એ સરકારના કાયદામાં 25 વર્ષની પ્રેમ લગ્ન કરનાર દીકરીને એના વારસાઈ હક તમામ લુપ્ત થઈ જાય અથવા એને આપોઆપ એને બરખાસ્ત થઈ જાય એવો કાયદો ઘડવાનું થાય તો એને કારણે લવ જેવા પણ ઓછી બનશે. મહેસૂલના કાયદાઓમાં આજે જે કંઈ દીકરીઓ ફસાઈ હોય અને આ ફસાવાનું કારણ 10મામાં અને 12મામાં ભણતી દીકરીઓ આનો ભોગ બને છે. એ સારા ઘરની દીકરીઓને રીતે ગોઠવીને ફસાવવામાં આવે છે અને ફસાવીને એને ગમે તે ટીવી મીડિયા અથવા ફોટોગ્રાફ પાડી અને એને દબાવવામાં આવીને એના ઉપર પ્રેમ લગ્ન સહયોગ કરાવી લેવામાં ભગાડવામાં આવે છે. ત્યારબાદ ભગાવ્યા પછી એના ઉપર દબાણ કરીને એને મા બાપની મિલકત ઉપર કેસ મૂકવાના કેસો અનેક ચાલે છે. એ બધામાંથી મુક્તિ કરવા માટે આ જ કાયદો મહત્વની જરૂર છે અને આની અંદર અમે આજ સુધીના જાહેરાત કર્યા પછી અમે 200થી વધુ સમાજના પ્રમુખમંત્રીઓને અમને સંમતિઓ પણ મળી છે આવવાના છે અને હજુ વધુ આનો વ્યાપ મોટો થાય અને કચ્છમાંથી કાઠિયાવાડમાંથી દક્ષિણ ગુજરાતમાંથી પણ અમને ખંભાત અને ભરૂચ જેવા લોકોમાંથી પણ આના માટેના અમને સંમતિ મળવા માટે અથવા સહકાર આપવાની ખુલ્લી બહેદરી મળી છે. જુદા જુદા જે સંગઠનો ચાલે છે તમામ જાતિઓ જ્ઞાતિઓના એ કરણી સેના હોય, ઠાકોર સેના હોય, ક્ષત્રિય સેના હોય કે બ્રહ્મ સમાજની હોય એવા લોકોને પણ અમદાવાદથી ના સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજના લોકોએ પણ આમાં સંમતિ આપી છે અને એ દ્વારા અમે જે અમારું આ અભિયાન છે એ અભિયાન મોટા પાયે આ સરકારમાં આખી દરખાસ્ત બનાવીને અમારા સુધારા વધારા કરીને એની અંદર પણ એક અમને હમણાં ખંભાતથી જે વાત આવી હતી અને એક પાટણથી પણ અમને એક મિત્રએ વાત કરી કે હજુ આમાં ક્યાંક છૂટછાટની બારીઓ રહેશે તો એક ચોથો મુદ્દો પણ અમે આની અંદર ઉમેરવાના છીએ કે દીકરી 25 વર્ષની થાય અને પ્રેમ લગ્ન કરે તો ત્યાં સુધી તો કાયદો હોય તો પણ હજુ એક મૈત્રી કરારનો કાયદો આની અંદર છે. 18 વર્ષની દીકરી પાસે લગ્ન ના નોંધાવી શકે તો મૈત્રી કરારથી પણ ન રહી શકે, 25 વર્ષ સુધી કોઈ મૈત્રી કરાર કરી ન શકે એવો એક સુધારો પણ આમાં અમને સૂચ્યો છે અને અમને પણ લેવા યોગ્ય લાગ્યો છે. આ ચોથો સુધારો પણ આની સાથે સાથે અમે લેવાના છે. અત્યાર સુધી કેટલા ઠરાવો આવી ચૂક્યા છે? અમને ઠરાવો તો હજુ એ દિવસે લઈને આવવાના છે પણ 201 સમાજોના પ્રમુખ મંત્રીઓના અમારા ઉપર ફોન આવ્યા છે અને બધા આવવાના છે ને એમનો ઠરાવ એમના લેટર પેલો લઈને આવવાના. ઓકે.